બાંધો, સંબંધ બાંધવા તો સાધુ સાથે બાંધો. એક વિચાર કરો છો ત્યારે તમારા સાધુ સાથે કોન્ટેક્ટ થાય છે કે નથી થતા? એક સાધુ ભગવાન તમને કઈક ને કઈક પ્રભાવના આપે છે કે નથી આપતા? બે સારી વાત કરે કે ના કરે? એક વોકિંગ માં જાઓ અને એક વિચાર માં જાઓ, બહુ મોટો ફરક પડી જાય. વોકિંગ માં નિંદા પૂથલી અને પંચાયત સિવાય બીજું કઈ નહીં હોય. ઓલાની પાછી આવી, પાછી આવી તારે હોકામ છે, તારે કરવાના છે ને બીજા રિમેરેજ. એની પાછી આવી અને ડિવોર્સ થયા અને ઠેકાણા પડતા નથી, આખા ગામની પંચાયત ત્યાં થાય છે. અને એક મહાત્માની સાથે તમે વિહાર કરો છો, કેવી સુંદર વાતો હોય જીવનની અંદર, ધર્મની વાતો, આરાધનાની વાતો. મને કેટલાક યુવાન મળતા હોય, મને કહે કે મારે ફલાણા સાધુજીએ મને કંદમૂળ દાન કરાવ્યું, ફલાણા સાધુજીએ મને પૂજા કરતો કરી દીધો. આનાથી મોટી પ્રભાવના બીજી કઈ હોઈ શકે? સાધ્વીજી તો તમને ભૂલી જવાના, અને તમે પણ કદાચ સાધ્વીજીને ભૂલી જવાના. માની લો કે તમારા કોન્ટેક્ટ થયા, તમારું આખું ઘર એની સાથે જોડાઈ ગયું, તો અલ્ટિમેટલી તો તમને લાભ જ થયો છે કે નુકસાન થયું છે?